योगी महाराज ने भावना ये थी कि हर एक सम सुहृद भावने एकता थी जो काम करे तो गमे एवं कार्य हो तो एनी सफलता मिले। ए पछी कौटुंबिक बात हो के सामाजिक बात हो राष्ट्रीय बात हो के धर्मनी बाबत हो कोईपण क्षेत्र की अंदर कार्यकर्ताओं एक बात एक विचार हो अने संप हो तो ये कार्य में सफलता प्राप्त थाय। जो एम संप न हो एकता एक विचार न हो तो ये कार्य सफल था नहीं। कारण के पेला भाई आम के पेला भाई आम के अने एक बीजा विक्षेप उभो थी जाए एट कार्य थतु नहीं। पांच पांडव ना संप हतो कि पांच पांडव भाइयों एक साथ एक विचार एक पांच ज था पर पांच नो एक संप एक रुचि विचार था तो परमेश्वर भगवान कृष्ण पण भळ्या। अने आपणे जोईए छीए कि महाभारतना युद्धनी अंदर पांडवनो विजय थयो थोड़ाक हता तो पण कारण के एमनी साथे भगवान हता एमनो संप हतो तो भगवान रह्या। तो संपथी घणुं मोटुं कार्य थई जाय छे। पण एकबीजाना आपणे दोष जोया करीए अवगुण जोया करीए एकबीजाना कार्यमां विघ्न करीए तेथी करीने कंई विकास ना थाय। કેટલા ગામોની અંદર માણસ હોય એક બે જણા એવા જ હોય કંઈ કામ થવા જ ના દે એમને કોઈ વિઘ્ન જ કરવું એટલી જ વસ્તુ સારું હોય કે નરસું હોય કંઈ પણ વિઘ્ન થાય એટલે એ વિક્ષેપથી કોઈ કાર્ય થાય નહીં। ભલે જે છે એમાં વળવું વાતચીત કરવી સૂચના આપી બીજું પણ એને એક જ છે કે આ કામ ન થવા દેવું કરું તો હું કરું એવો કેમ કરે। દરેક માણસની એવી ભાવના છે કે દરેક જે કાર્ય છે હું જ કરું મારું જ વર્ચસ્વ થવું જોઈએ અને મારી પ્રતિષ્ઠા વધવી જોઈએ એટલે કાર્યને પોતે કરે નહીં કરવા દે નહીં અને પોતાની એ ભાવના છે। એટલે કહેવાનું શું છે કે બધા મળીને જે કાર્ય થાય બહુ સુંદર થાય દરેકનો અભિપ્રાય લેવો પડે દરેકના વિચારો લેવાના એ ચર્ચાઓ થાય એનો કંઈ વાંધો નથી બધું જ કરો પણ છેવટે તો એક વિચાર પર આવી જવું જોઈએ કે ભાઈ આ વસ્તુ આપણે કરવી છે। સંપ ક્યારે રહે આપણે સામે સામે સામા પાસે અપેક્ષા ન રાખીએ સંપની તો સંપ રહે। આપણે તું સંપ રાખો તો હું રાખું આવી વાત થાય છે એટલે અંતર વધતું જાય અને આપણે એમ મન મારી કે મારે સંપ માટે શું કરવું સંપ માટે કેવા વિચારો કરવા સંપ માટે કેવું વર્તન રાખવું સંપ માટે એ રીતે આપણે રાખીએ કે આપણા તરફથી સંપ માટે શું કરવું કેવા વિચારો કરવા કેવું વર્તન રાખવું જો વર્તન વાણી વિવેક એ જે આવે એવું વર્તન રાખીએ તો સંપ થાય। જો યોગી આપા નડિયાદ હતા નડિયાદમાં બે ઘર છોડીને ત્રીજું ઘર એટલે તે વખતે મંદિર નહોતું આપણે તો બે ભાઈ ઝઘડ્યા અને પછી એક થઈ ગયા। સ્વયં બાપાને ખબર પડી કે આવું થયું કે સ્વાઈ બાપાએ બેને બોલાયા અને બાપા તો દંડવટ કરવા જતા હતા અને આપણે તો રોકીએ અને એ લોકોએ રોક્યા એ દંડવટ કરવા ના ગયા અને સ્વામી એટલા બધા રાજી થઈ ગયા અને પોતે પોતા પેંડા મગાયા અને સ્વામીએ આપ્યું પોતાને પોતે। તો જો હવે અજાણી વ્યક્તિ અને કોઈ લેવા દેવા નહીં એ સ્વામી બાપાને ઓળખે નહીં બાપા એમને ઓળખે નહીં પણ તોય સંપ તત્વ જોયું અને કોઈ લેવા દેવા નહીં પણ તોય બાપા ખૂબ રાજી થયા। તો સંપ જ્યાં દેખાય આપણે રાજી થવું સંપેલું પરિવાર એ તો કેટલી મોટી વાત પણ જ્યાં સંપ દેખાય અને આપણે જ્યાં એવી રીતે બોલવું કરવું એ સંપ ઊભો થાય આ તો
मतलब चाल तो है बराबर, अंत फाचर मरे जुदा करे तो वो ये वृत्ति ना रखे। आप जहाँ जाइए त्या सपन वातावरण भोग करिए, एवं विचारीए, एवं बोलीए, एवं के संप थाय। एक बार योगी बाबा मुंबई था अने बापा समझो भाव एक तरह बड़ी बात करी। एक भाई उभा था, बापा तमे साव साचू कहो छो। साई के शू छे? साई के जो मने आटली बड़ी मुश्किली छे, आ कोई संप राखतो नहीं, एटले बड़ा पैसा ईसा आपे अने प्रॉब्लम सॉल्व थई जाय। स्वामी के बेहियो बेहियो पहला बेसाड़ी जाए के सम माटे शू करूँ, अर्धो रोटलो है ने एमांथी अर्धु आपो ए सम, अने अर्धो रोटलो ने पूरु करू ए संप ने केटलाय प्रॉब्लम उभा करे, बधे धड़ाधड़ी थाय, बधे मारा मारी थाय बधुं। एटले आ दुनिया में आवुं ज चाले छे। અને જો યોગી આપે તો કમાલ કરી, આ કોઈ શાસ્ત્રમાં ને કોઈ જગ્યાએ આવતું નથી કે મોટા જીવમાંથી રાજી થાય, એ યોગી આપે લખ્યું છે। સંપ રાખીએ, સહન કરીએ, સંપ એક સીધે સીધી વાત છે। આપણે સંપની અપેક્ષા ના રાખી, તમે સંપ માટે શું કરવું જોઈએ, કેવા વિચારો કરવા જોઈએ, કે એ બધું કરીએ આપણે શાંતિ થઈ જાય। સભાના અંતમાં હવે આપણે સૌ ધ્યેય મંત્ર અને વિદાય શ્લોકમાં જોડાઈશું। આવતા શનિવાર સુધી સર્વહરી ભક્તોને જય સ્વામિનારાયણ। ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય ब्रह्मरूपं निजात्मनः।